वंदे श्री हरि कृष्ण राज चरणम सर्वेश्वरम स्वामिनम माया पुरुष प्रेरकं कलिमल प्रक्षालकं शान्तिदं श्रीशं चाक्षरनायकं सुखकरम् दुःखार्णवो द्वारकं वन्दे कारणकारणं वृषसुतं मुक्तिप्रदं धामदम् वन्दे मुक्तमुनीन्द्र पादकमलम् सद्वृन्दचूडामणिम् आधारं च हरिप्रियं मुनिवरम् वैकुण्ठदासं तथा श्रीनारायणसंज्ञकं च करुणा धाम प्रशान्तिप्रदम् वन्दे श्रीनन्दकिशोरस्वामि चरणं श्रीपञ्चसेवाव्रतं श्रीपञ्चसेवाव्रतं श्रीपञ्चसेवाव्रतम्। बोलो श्री स्वामीनारायण भगवान नी जय। श्री हरि कृष्ण महाराज नी जय। श्री घनश्याम महाराज नी जय। श्री ठाकुर जी महाराज नी जय। श्री सद्गुरुदेव की जय। तारीख 24 फेब्रुआरी 2021 बुधवार लोयधम न्यूजर्सी। श्री मुक्त मुनि चरितम कथानो लाभ लई रहेला लोयधाम परिवारना तमाम भक्तोने जय स्वामीनारायण जय। मुक्त मुनि चरितम अंतर्गत मुकुंददासनी यात्रा क्या अटकी हती? सदगुरु श्री रामानंद स्वामीनी पासे। आपणे ए जोवानो प्रयत्न कर्यो अत्यार सुधी मुकुंददासनी यात्रा काशीथी लईने सरदारमां श्यामदाजी महाराज पासे अने त्यांथी वडवानळ जेवा सत्पुरुष कहेता सदगुरु श्री भगवान जेवा ઉદ્ધવના અવતાર સદગુરુ શ્રી રામન સ્વામીના ચરણે મુકુંદાસની યાત્રા અટકી। મુકુંદાસ કથા સાંભળતા સાંભળતા સદગુરુ શ્રી રામન સ્વામીની એમની કથામાં એટલું બધું એમનું ચિત્ત લાગી ગયું
એટલું બધું ચિત્ત ચોટી ગયું કે એમને હવે શામદાજી મહારાજ પાસે જવાની ઈચ્છા ન થઈ. એને પ્રથમ ક્ષણે નક્કી કરી લીધું કે આ મારા ગુરુ, હવે આથી આ મારા ગુરુ. કથા સાંભળતા હતા આશ્રમના જાપા પાસે રામન સ્વામી કથા કરતા હતા. કથા પૂર્ણ થઈ, ભક્તજનોએ વિદાય લીધી, સેવકોએ મુકુંદાસને નજીક બોલાવ્યા, નામ પૂછ્યું રામાનંદ સ્વામીએ, અને મુકુંદાસે પોતાનું નામ જણાવ્યું, મારું નામ મુકુંદ. રામાનંદ સ્વામીએ પૂછ્યું ક્યાંથી આપ આવો છો, ત્યારે કહ્યું શામદાજી મહારાજની જગ્યા છે ત્યાંથી હું આવ્યો છું. આવી રીતે સ્વામીએ તેમને હેતથી બોલાવ્યા. આ બધું જ હવે જે આપણે વાત કરીશું કે મુકુંદાસનો અને રામાનંદ સ્વામીનો સંવાદ, એ શેના આધારે લઈશું આપણે? હરિચરિત્રામૃત સાગર પૂર 18 તરંગ 3, 4, 5 આના આધારે આપણે બધું જ વાત કરીશું. સિદ્ધાંત આ જ રહેશે. સ્વામીએ તેમને હેતથી બોલાવ્યા. રામાનંદ સ્વામી જવ ઉદ્ધવ કે અવતાર રહે, તિહા આયેવ સૌ જન તારન હિત તન ધરે. દર્શન કરને હિત મુકુંદાસ હે હિત કર, આયેવ કર હિ પ્રીત સ્વામી કે લગે પાવ તબ. અંતર મે ભયે સુખ અપારા, ચિત મે ચોટ ગયે તેહી વારા, સ્વામી બોલાયે દઈ હિતા, અમૃત બચન ખુંત ગયે ચિત્તા. સ્વામી એમને હેતથી બોલાવ્યા. બોલાવીને મુકુંદાસને બધું જ પૂછ્યું, ક્યાંથી આપ પધારો છો, આપનું નામ શું છે, આપના ગુરુનું નામ શું છે, આપ આશ્રમમાં શેની સેવા બજાવી રહ્યા છો, આ બધી વસ્તુ મુકુંદાસને રામાનંદ સ્વામી પૂછ્યું. અને ત્યારે રામાનંદ સ્વામી એક એક પ્રશ્ન પૂછતા જાય અને મુકુંદાસના હૃદયમાં ઠંડક થતું જાય અને રામાનંદ સ્વામી પ્રત્યે અહોભાવ અહોભાવ પ્રગટતો જાય છે. સાગરમાં કહે છે સ્વામીએ તેમને હેત આપીને બોલાવ્યા, ત્યારે તે વખતના તેમના અમૃત વચન સમાન, અમૃત સમાન વચન ચિત્તમાં ખૂંતી ગયા. રામાનંદ સ્વામી પૂછ્યું મુકુંદાજી આપ ક્યારના કથા સાંભળો છો? ગુરુદેવ જ્યારથી આપ કથા કરતા હતા ત્યારથી હું સાંભળતો જતો અને મને આપની કથામાં હવે ચિત્ત લાગી ગયું છે. બસ હવે મારે તો તમે એક જ, શું હો તો મારે એક, તમે એક જ, મને તમારી કથાથી ખૂબ આનંદ આવ્યો અને મારા પ્રશ્નના સમાધાન થવા લાગ્યા. ગુરુદેવ અત્યાર સુધી યાત્રા કરતો 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 આપના ચરણે મારી યાત્રા પૂરી થઈ, પૂરી થઈ. એવું મુકુંદાસ તમે એમ માનો છો? ક્યાં ક્યાં તમે યાત્રા કરી એ તો જણાવો. ગુરુદેવ કાશી, જગન્નાથપુરી, વૃંદાવન, મથુરા, અયોધ્યાપુરી, તાંગધ્રા, વાંકાનેર, મોરબી, આ મુકુંદાસ નામ આપવા લાગ્યા. કેમ તમે કોઈ જગ્યાએ ન રહ્યા? ત્યારે મુકુંદાસ કે ગુરુદેવ મને
ભગવાનને તમારી ભેટ કરાવી હશે, ભગવાનને મારી કસોટી કરવી હશે કે વડવાનળ જેવા સત્પુરુષની પ્રાપ્તિ એમ નથી થાય. અને મારા પ્રશ્નનું સમાધાન આપની કથાથી જે થયા એ બીજે મને ક્યાંય મારી બુદ્ધિ પ્રમાણે નહોતું લાગતું. ગુરુદેવ નહોતું લાગતું. મુકુંદાસની વાત કરવાની કેવી છટા, કેવો ઉત્તર આપવાની છટા, ગજબ નું કહેવાય ને. નકર તો નિંદા કરે ને કોઈ, તો કરે ને નિંદા કરે ને, પણ મુકુંદાજી કોઈની નિંદા કરી. આવી રીતે રામાનંદ સ્વામીને કહ્યું, અને રામાનંદ સ્વામી પણ એમની મુમુક્ષુતા જોતા જ રહ્યા, જોતા જ રહ્યા. ત્યારે મુકુંદાજી કે ગુરુદેવ આપ મારી પર પ્રસન્ન છો, પ્રસન્ન છો. ત્યારે રામાનંદ સ્વામી કે પ્રસન્ન તો છીએ, પણ આપના ગુરુદેવ બહુ મોટા છે, આપના ગુરુદેવ બહુ મોટા છે. મુકુંદાજી કે છે ગુરુદેવ સાચી વાત હશે, મોટા છે, સાચી વાત છે, મોટા છે. ભજન કરાવે છે, ઘણા એમના સંતો છે, ભક્તો છે, એમને માને છે. જાનકીનાથના જાનકીનાથની ભક્તિ કરાવે છે, સાચી વાત છે ગુરુદેવ. પણ ગુરુદેવ હવે હું તો આપની સાથે જ રહેવા માંગુ છું, અને હું તમારી સાથે જ આવીશ. સ્વામી કો કહે તુમારે સંગા, ચલી હું મે હોય કે ઉમંગા. સ્વામી કહે વિતરાગી તાકે, વિશ્વાસ હમ ન કરત વાકે. મુકુંદાજીએ સ્વામીને કહ્યું, હું ઉત્સાહથી આપની સાથે ગુરુદેવ આવીશ. શું કીધું? ઉત્સાહથી પાછો આવીશ. એવું નહીં કે તમે મને કહો છો એટલે હું આવી રીતે નથી કરતો, પરંતુ મારી ઈચ્છા છે અને મારે તમારી સાથે રહેવું છે, તો હું ઉત્સાહથી તમારી સાથે આવીશ અને ઉત્સાહથી તમારી સાથે રહેવા માંગુ છું. આ ગરજુ થયા મુકુંદાસ. પ્રથમ ક્ષણે કથાથી પ્રશ્નના સમાધાન થવા લાગ્યા, અને પ્રથમ ક્ષણે ગરજુ થયા, ગરજુ થયા, ગરજુ થયા. આ પછી કોણ નારી છે, કોણ નારી છે? મુકુંદાસજી કહ્યું, હું ઉત્સાહથી આપની સાથે આવીશ. અને રામાનંદ સ્વામીએ પણ જોવો તો ખરા, મુકુંદાસજી જણાવ્યું કે આટલી જગ્યાથી હું આવ્યો છું, હેતથી બોલાવ્યા. આમ પ્રથમ ક્ષણે એમને પારખી લીધા. રામાનંદ સ્વામી તો મોટા હતા, જાણનારા સંત હતા, બહુ બધું જાણતા. એટલે મુકુંદાસને તો ઓળખી લીધા, પરંતુ એક જગતને શીખ દેવાને અર્થે કે શિષ્ય જ્યારે સદગુરુની પાસે આવે ત્યારે સદગુરુની તમામ કસોટીમાંથી પાર ઉતરે ને, ત્યારે સદગુરુની સંપૂર્ણ કૃપા ઉતરે છે. એ દ્રષ્ટાંત, એ પ્રેરણા જગતને આપવા માટે, ઔદ્ધવ્ય પરંપરાને શીખ આપવાને અર્થે રામાનંદ સ્વામી મુકુંદાસ સાથે હવે કઈ રીતે બોલે છે, કઈ રીતે કસોટી કરે છે, કઈ રીતે ધીરજ એમની જોવે છે, એ જોવા જેવું છે, જોવા જેવું છે, જોવા જેવું છે. આમાંથી આપણે શીખવાનું છે, શીખવાનું છે. એટલે સ્વામી કહ્યું, મુકુંદાસ તમે મને જણાવ્યું કે તમે શામદાજી મહારાજની સાથે રહેતા હતા, ત્યાં સેવા નિભાવતા હતા, પણ
મુકુંદા સાંભળો, તમે એવું કહ્યું હું આપની સાથે આવવા માંગુ છું ઉત્સાહથી, પણ અમે વૈરાગીનો વિશ્વાસ કરતા નથી, અમે વૈરાગી સંત નો વિશ્વાસ નથી કરતા મુકુંદાસ. સાંભળો બીજું, લાખ રૂપિયાની ગણાતી તમારી મોટી જગ્યા છોડવી ઘણી કઠણ છે. શું કીધું નામાનંદ સ્વામીએ? લક્ષ રૂપિયે કી જગે તુમારી છોડના કઠિન હે યહ ભારી, સોને રૂપે મે રહે લપટાઈ, ત્યાગ કરના વિન રહે તાઈ. શું કીધું રામાનંદ સ્વામીએ? રામાનંદ સ્વામી કે સાંભળો મુકુંદાસ, અમે વૈરાગી સંતનો એટલો બધો જલ્દી વિશ્વાસ નથી કરતા, નથી કરતા. એટલે વૈરાગી સંત એટલે એમાં ઘણા બધા ભેદભાવ હોય છે. કોઈ ઉત્તમ પ્રકારના હોય, કોઈ મધ્યમ પ્રકારના હોય, કોઈક નિયમ શુરામાં હોય, એમની પરંપરા અનુસાર ચાલી આવતા હોય, અમુકના નિયમ અલગ રીતે એમની પરંપરા અનુસાર આવતા હોય. એટલે રામાનંદ સ્વામી જોયું હોય, એટલે રામાનંદ સ્વામી એમ કહ્યું હોય કે અમે વૈરાગી સંત નો વિશ્વાસ એવી રીતે નથી કરતા મુકુંદાસ, એ રીતે નથી કરતા. અને બીજું મુકુંદાસ, તમે તો લાખ રૂપિયાની ગણાતી તમારી જે મોટી જગ્યા એને છોડી ઘણી કઠણ છે તમારા માટે તો, કારણ કે તમે સોના રૂપામાં લપટાયેલા રહો છો. શું કીધું? તેનો ત્યાગ કરવો ઘણો વિકટ છે મુકુંદાસ. તમારા ગુરુદેવ બહુ મોટા છે મુકુંદાસ, એમનું નામ બહુ મોટું છે, એમની જગ્યા પણ વિશાળ છે. આપણે જોઈ ગયા પૂર્વે કે શામદાસજી મહારાજની જગ્યા બહુ મોટી હતી. સરદારમાં મોટા મોટો આશ્રમ કોનો હતો? શામદાસજી મહારાજ, એમની જગ્યા બહુ મોટી હતી, એમનો અનુયાયી વર્ગ પણ સારો હતો. એટલે રામાનંદ સ્વામી કહે છે તમારી જગ્યા બહુ મોટી છે, લાખ રૂપિયાની ગણાય છે, અને તમે સોના રૂપાથી લપટાયેલા છો, તેનો ત્યાગ કરવો ઘણો કો વિકટ છે. માટે તમને એક સૂચન કરું છું મુકુંદા, સાંભળો. તમે તમારી જગ્યામાં રહીને છે ને અમારા ઉપર આદર ભાવ રાખો. શું કીધું? આદર ભાવ રાખો, પણ તમે અમારી પાસે ન રહો. તમે છે ને તમારી જગ્યાએ રહો અને અમારા ઉપર આદર ભાવ રાખો, એમાં બધું જ આવી ગયું. કારણ કે એમાં એવું છે મુકુંદાસ કે જે દૂધ ને દહીં અને સાકરને નિત્ય ખાતા હોય, અને જેને ઘીનો તો કોઈ પાર જ ના હોય. કે મુકુંદાસ બહુ મોટી સેવા જવાબદારી નિભાવતા હતા ને, આશ્રમ બહુ મોટો, રામાયણ સિંહ જાણતા હતા, બધું જ જાણતા હતા. એટલે મુકુંદાસને કીધું કે મુકુંદાસ સાંભળો, જે દૂધ અને દહીં ને સાકરને નિત્ય ખાતા હોય, અને જેને ઘીનો કોઈ પાર ન હોય, અને હિંડોળા ખાટ પર ઝૂલતા હોય, એવા સુખને છોડીને ગરીબ થઈને જે રહેવું, તે વાત અમને માન્યામાં આવતી નથી. જો તો ખરા, જે શ્રેષ્ઠ ઉત્તમ સર્વોપરી કહેવાય, જેમને શ્રીજી મહારાજે સર્વોપરીનું બિરુદ આપ્યું છે, એવા જે મુકુંદાસ કહેતા મુક્તાનંદ સ્વામીને રામાનંદ સ્વામી આવી રીતે કસોટી કરે પ્રથમ ક્ષણમાં, કેવું કહેવાય? કેવું કહેવાય? રામાનંદ સ્વામી કે અમે વિશ્વાસ નથી કરતા એવાના ઉપર, નહીં કરતા, કેમ કે તમે તો સોના રૂપાથી લપટાયેલા રહો છો, અને તમે તો બહુ મોટી જગ્યામાં રહો છો, અને તમે તો નિત્ય દૂધ દહીં ઘીર બધું મળતું હોય, અને હિંડોળા ખાટ પર ઝૂલતા રહો એવું હોય, અને એવા સુખને છોડીને તમે આવો, એ વાત કઈ અમને નહીં લાગતું કે તમે અમારી સાથે રહી શકો. આવી વાત જ્યાં કહે છે ને રામાનંદ સ્વામી, ત્યાં મુકુંદાસને બધા જે અનુભવ થયા હતા ને
એનાથી કંઈક અલગ જ અનુભવ થવો લાગ્યો, અલગ જ અનુભવ થવા લાગ્યો. એમને રામાનંદ સ્વામી પ્રત્યે અહોપણું વધતું ગયું. આવી રીતે કહેવા લાગ્યા રામાનંદ સ્વામી કે અમને વિશ્વાસ નથી આવતો, જે વ્યક્તિ આટલામાં લપટાયેલા હોય અને એ અમારી સાથે રહી શકે. એટલે મુકુંદાસને ખ્યાલ આવી ગયો અંતરમાં, આ નક્કી સત્પુરુષ, પૂરેપૂરા સાધુતા સંપન્ન અને ભગવત અનુભવી છે તો જ આવું નીકળી શકે. કારણ કે અત્યાર સુધી તો મને તો બધાએ રાખી લીધો હતો. શું કર્યું તું? રાખી લીધો હતો અને જવાબદારી આપી દીધી હતી ઓટોમેટિક, લક્ષ સાઈડમાં કરીને. પણ આ તો કઈક અલગ જ છે રામાનંદ સ્વામી. રામાનંદ સ્વામી તો મને જે પ્રમાણે બધું પૂછે છે એ પ્રમાણથી તો મને એમ લાગે છે કે મારું લક્ષ પૂર્ણ થઈ ગયું. રામાનંદ સ્વામી કે અમે વિશ્વાસ નથી કરતા. તરત જ વિશ્વાસ, આજે આપણે વિશ્વાસ ઉપર જોઈએ. આમાં એ જોવાનું છે કે મુકુંદાસને પ્રથમ ક્ષણે વિશ્વાસ થઈ ગયો, પ્રથમ ક્ષણે વિશ્વાસ થઈ ગયો કે આ રામાનંદ સ્વામી મારું કલ્યાણ કરશે કરશે ને, તમામ પ્રશ્નનું સમાધાન મારા અહીં થઈ ગયા થઈ ગયા ને, મારું લક્ષ્ય પૂર્ણ થઈ ગયું ને, હવે હું આમને છોડીશ નહીં. કોઈ જગ્યાએ મુકુંદાજી એમ ન બોલ્યા કે હું ઉત્સાહથી આપની સાથે. પહેલા તો મુકુંદાજી રે બે મહિના ત્રણ મહિના મહિનો રે અનુભવ કરે, પછી લક્ષ્ય પૂર્તિ ન થાય તો ત્યારથી નિસરી બીજી જગ્યાએ જાય. પરંતુ અહીં તો કંઈક આખી અલગ અનુભૂતિ છે. પ્રથમ ક્ષણે મુકુંદાસે કહી દીધું, પ્રથમ ભેટમાં જ, પ્રથમ મેળાપમાં જ, પ્રથમ મેળાપમાં. અને ત્યાં રામાનંદ સ્વામી તરત જ એમ કહી દીધું, અમે વિશ્વાસ નથી કરતા. અને છતાં પણ મુકુંદાસના હૃદયમાં કઈ ખળભળાટ ના થયો, ખળભળાટ ના થયો. હવે આવી વાત કોઈ કરે તો તરત આવતા? કોઈ મુમુક્ષુને આવી વાત કરે કે હું વિશ્વાસ ના કરું, હું કે મુમુક્ષુ કઈ નહીં, તમે ને તો બીજા દુનિયામાં ઘણા પડ્યા છે, પણ એ મુમુક્ષુતા નથી, એ મુમુક્ષુતા નથી. મુકુંદાસના જીવનમાંથી આપણને એક જ સંદેશ પ્રાપ્ત થાય છે, આપણને જે મળેલું તત્વ પરબ્રહ્મ હોય, સદગુરુ હોય, સંત હોય, ભક્ત હોય, એ જે તત્વ છે ને એ પકડી રાખવું, એમાં પ્રથમ જ મેળાપમાં જે વિશ્વાસ મેળ્યો હોય ને એ જ વિશ્વાસ જ્યારે ધામમાં જઈએ ત્યાં સુધી એ અખંડિત વિશ્વાસ રહે, એનું નામ સાચી મુમુક્ષુતા. એ જ સાચી મુમુક્ષુતા છે, એ જ મુમુક્ષુતા છે. પણ 10 જગ્યાએ ફરે અને કોઈ જગ્યાએ વિશ્વાસ જ ન આવે, અને કોઈ જગ્યાએ ભગવાન દેખાય જ નહીં, કોઈ જગ્યાએ સત્પુરુષ દેખાય જ નહીં, અને કોઈ જગ્યાએ સંત કે ભક્ત દેખાય જ નહીં, તો તો હવે એને ભગવાન પણ એમ ના કહી શકે. હું કહી શકે એને ભગવાન પણ આવી નહીં, એમ કે હું ભગવાન છું તો માને માને ના ના માને ક્યારે ના માને ના માને. માટે જીવનમાં વિશ્વાસ, શું કરવાનું? વિશ્વાસ. વિશ્વાસથી બધું જ થાય છે, વિશ્વાસથી બધું જ થાય છે. મુકુંદાસજીએ પ્રથમ જ મેળાપમાં વિશ્વાસ એવો ગજબનો કરી દીધો ને, એને એક જ રામાન સ્વામીની કથા સાંભળી અને સાંભળીને તરત જ એમને થઈ ગયું, આ જ મારા માટે છે, બીજું મારા માટે કંઈ નથી. એમ વાલા મુક્તો, આપણે આપણા જીવનમાં તપાસ કરીએ કરીએ, આપણને કેટલો વિશ્વાસ છે ભગવાનમાં, સત્પુરુષમાં, ભક્તોમાં, ભક્તોમાં, ભક્તોમાં. અને જ્યાં સુધી વિશ્વાસ ન હોય ત્યાં સુધી કઈ પણ કાર્ય સિદ્ધ થતા નથી. નથી આસ્થા છે, યકીન છે, ભરોસો છે, પ્રતિજ છે, શ્રદ્ધા છે, આ બધા જ એમને પર્યાય શબ્દ છે વિશ્વાસના. વિશ્વાસના વચનામૃતમાં
સારંગપુરના પાંચમા મહારાજ એમ કે શ્રદ્ધા કહેતા વિશ્વાસ તથા હરિ તથા હરિજનના વચનને વિશે વિશ્વાસ પ્રીતિ તથા ભગવત સ્વરૂપનું મહાત્મય એ ચાર વાના જેના હૃદયમાં દ્રઢ હોય તેની વાસના નિવૃત્ત થઈ જાય છે. હા, મુકુંદાસના જીવનમાં જોઈએ આપણે, શ્રદ્ધા તો ગજબની હતી. શ્રદ્ધા હોય તો જ ભાઈ હવે કાશીથી લઈને આવી સરદાર દૂર પહોંચી શકે, નકર કોઈ પહોંચે. આપણે એકમાં જ થાકી જાય, કઈ હવે તો કઈ મળે એવું નથી, કોઈ છે જ નહીં આ બ્રહ્માંડમાં, થઈ જાય કે ના થઈ જાય. પણ કોઈ જગ્યાએ મુકુંદાજી શ્રદ્ધા છોડી, કોઈ જગ્યાએ ના છોડી, ડગી જ નહીં, ઓર વધતીને વધતી જ ગઈ, ઓર વધતીને વધતી જ ગઈ. પછી કહે છે હરિ હરિજનના વચનને વિશે વિશ્વાસ. મુકુંદાસને હતો ને ભગવાનમાં વિશ્વાસ, અને બધી જગ્યાએ વાંકાનેર હોય કે મોરબી હોય કે ધાંગધ્રા હોય, જે જે સત્પુરુષે એમ કીધું હું આ કાર્ય કરી શકું એમ નથી, તેમને આ સત્પુરુષ આ જગ્યાએ મળશે, તેમને વિશ્વાસ રાખ્યો અને એ જગ્યાએ ગયા મુકુંદાજી, તેમને ભગવાનના ભક્ત ઉપર પણ વિશ્વાસ રાખ્યો. અંતે ભલે કલ્યાણદાજી મહારાજ એ ભગવાનના ભક્ત તો હતા, ભગવાનના સંત જ હતા, સેવા પૂજા તો કરતા હતા, તેમને વિશ્વાસ. મુકુંદાજીના જીવનમાં પણ વિશ્વાસ હતો, પ્રીતિ તો ગજબની હતી ને, પ્રેમ તો ગજબનો હોય, પ્રેમ ગજબનો હતો મુકુંદાજીને, અને ભગવાનનો મહિમા પણ ગજબનો હતો. ગજબનો મહિમા હોય તો જ આટલી શ્રદ્ધા રાખી શકે ને, નકર ના રે ને. હવે આજે આપણને કીધું હોય તો કાશી જગન્નાથપુરી વૃંદાવન ફરીને આવો, સત્પુરુષની શોધ કરવા નીકળે, કઈ નહીં, હવે એમની ઈચ્છા છે ભગવાનની તો આપશે, નકર કઈ નહીં. આપણે શ્રદ્ધા ક્યાં? હા, આપણે એવું માનીએ કે જગન્નાથપુરી નથી મળ્યા તો ક્યાંય નથી મળવાના, પણ મુકુંદાજીએ કોઈ જગ્યાએ શ્રદ્ધાને ડગમગાટ ન થવા દીધી, ડગમગાટ ન થવા દીધી. લો, એના આઠમામાં પણ મહારાજ એમ કે શ્રદ્ધા ધર્મ સેવા કથા સંતનો વિશ્વાસ આટલા વાના જેમાં હોય તે વૃદ્ધિને પામે, વૃદ્ધિને પામે. લોહીના દસમા મહારાજ કે જ્ઞાની અને વિશ્વાસી એ બે જણ સુખ્યા છે, એ વિના બીજા છે તે સુખ્યા નથી. એટલે મુકુંદાજીને વિશ્વાસ ગજબનો હતો, ગજબનો હતો, એ વિશ્વાસ હતો ને, એટલા માટે એમને સદગુરુ શ્રી રામાનંદ સ્વામીની ભેટ થઈ, ભેટ થઈ. શ્રદ્ધા હતી ને સાચી, એટલે એમને સદગુરુ શ્રી રામાનંદ સ્વામીની ભેટ થઈ, ભેટ થઈ. અને વિશ્વાસમાં પણ વિવેક રાખતા હતા કે વિશ્વાસ કેટલો, કોનો કરવો, કોનો કરવો, કેવો કરવો, કેવો કરવો, કેવો કરવો. મુકુંદાજીએ પ્રથમ જ મેળાપમાં રામાનંદ સ્વામીનો વિશ્વાસ એમને નક્કી થઈ ગયું, નિશ્ચય આ મને ભગવાન સુધી, નિશ્ચય આ મારા માટે ભગવાન છે. માટે જ કેવો વિશ્વાસ રાખવો એનું વતનામૃતમાં મહારાજ કે પ્રથમના 59માં, એક તો ભગવાનનો વિશ્વાસ હોય જે આ મને મળ્યા તે નિશ્ચય જ ભગવાન છે. અને વિશ્વાસી એમ સમજતો હોય જે આવા મોટા સંત તથા ભગવાન જે વાત કહે છે તે એમ જ છે, પણ તેમાં કાંઈ સંશય નથી, કાંઈ સંશય નથી, કાંઈ સંશય નથી. એક મનનો વિશ્વાસ ના કરાય, કોનો? મનનો વિશ્વાસ ના કરાય. પણ ભગવાનમાં સત્પુરુષમાં તો છે ને, જ્યાં સુધી વિશ્વાસ નથી આવતો ને ત્યાં સુધી આધ્યાત્મિકતાનો માર્ગ શરૂ જ નથી થયો, શરૂ જ નથી થયો, શરૂ નથી. જોઈએ આપણા જીવનમાં, આપણા જીવનમાં તપાસ કરીએ ને, તે જ્યાં જ્યાં આપણને ઇન્દ્રિયોની થપાટો વાગે છે, અંતકરણની થપાટો વાગે છે, આપણને ભગવાનની મૂર્તિનું સુખ નથી આવતું, કે મોટા સત્પુરુષના રાજીપાનું સુખ નથી આવતું, ભક્તોનું સુખ નથી આવતું આજ્ઞા પાળવાનું, એનું જો મોટું કારણ હોય ને, એનું કારણ છે વિશ્વાસનો અભાવ. આપણને ભગવાનના વચનમાં પ્રતીતિ નથી પરિપૂર્ણ, આપણને સત્પુરુષના વચનમાં પ્રતીતિ પરિપૂર્ણ નથી, એના કારણે આપણને મોટી મોટી થપાટો વાગી જાય છે, મોટી મોટી થપાટો વાગી જાય છે, વાગી જાય છે. અને શ્રદ્ધા ના હોય ને જાજે વિશ્વાસ ને તો કોઈ જ કાર્ય નથી થતું, કોઈ એટલે કોઈ
કાર્ય નથી સરતું. સત્વાન રૂપા સર્વસ્ય શ્રદ્ધા ભવતી ભારત, શ્રદ્ધા મેયમ પુરુષો યો યચ્છત્ર સ એવ સ. શ્રી કૃષ્ણ ભગવાન એ છે અર્જુન. હે ભારત, કે બધા મનુષ્યની શ્રદ્ધા તેમના અંતકરણની શુદ્ધિ અનુસાર હોય છે. દરેક મનુષ્ય શ્રદ્ધામય છે અને જેવી એની શ્રદ્ધા હોય તેવો તે થાય છે. મોટા પુરુષને અને ભગવાનને તો આપણને તો મુક્ત જ કરવા છે, પણ શ્રદ્ધાના અભાવના કારણે આપણે થઈ શકતા નથી, નથી થઈ શકતા. એટલે જ તુલસીદાસજી મહારાજ કહે છે તુલસી રામાયણમાં, બિનુ વિશ્વાસ ભગતી નહીં તેહી બિનુ દ્રવહી ન રામ. વિશ્વાસ વગર ભક્તિ નહીં તે વગર ભગવાન રામ ન રહેજે. જ્યાં સુધી વિશ્વાસયુક્ત ભક્તિ આપણે નથી કરતા ને ભગવાનમાં, અને સત્પુરુષનો આશ્રય પણ વિશ્વાસપૂર્વક ગ્રહણ નથી કરતા ને, એટલા માટે આપણે ભગવાનને ભજી નથી શકતા, માટે વિશ્વાસ રાખવાનો. વિશ્વાસ ભક્ત કરે મંદિર કેરી કાય, ન હોય શ્રદ્ધા પણ ચિત્ત માય, જો પાડ તેનો ધણીને ચડાવે તો હેત થેતી હરીને ન આવે. હરિલામૃતમાં કહે છે, હરિલામૃતમાં વિશ્વાસ એ જીવનનું બળ છે. આપણે જીવનનું જાણી રાખવાનું કે વિશ્વાસ જીવનમાં મોટા મોટું બળ હોય તો કોનું? વિશ્વાસ. તો ટોલ્સટોય કહે છે ફેથ ઇઝ ધ ફોર્સ ઓફ લાઈફ, કે વિશ્વાસ એ જીવનનું બળ છે. સ્કોટ કી નામના ફ્રાન્સના એમને એક મુદ્રાલેખ છે કે ભગવાનમાં અમને વિશ્વાસ છે, કે એન્ડ ધીસ બી અવર મોટો. મોટો અર્થાત મુદ્રાલેખ, ઇન ગોડ ઇઝ અવર ટ્રુથ, ટ્રસ્ટ. બીજું એ આપણે જીવનમાં જાણી રાખીએ, જ્યાં આપણી નજર ન પહોંચે, જે વસ્તુ આપણે સાબિત ન કરી શકીએ ને, ત્યાં તો વિશ્વાસ કરવો, ત્યાં વિશ્વાસ કરવો. જે વસ્તુ આપણે સાબિત ન કરી શકીએ ને, તે આપણે વિશ્વાસ રાખો, વિશ્વાસ રાખો. બિલીવિંગ વેર વી કેન નોટ પ્રૂવ, જે વસ્તુ આપણે સાબિત ના કરી શકીએ ને જીવનમાં, તો ક્યારે એને સાબિત કરવાનો પ્રયત્ન ન કરવો, ક્યારે ન કરવો, ક્યારે ન કરવો. અને સાબિત કરવા ગયા એ બધા જ પડ્યા છે. આજ ભગવાનને તમે સાબિત કરી શકો? હવે વેદ એમ કહી દે નેતિ 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 નેતિ, અને ગુણાતીતાનંદ સ્વામી એમ કહી દે કે સત્પુરુષને ઘાટી બહુ મોટી છે ઓળખવી. હવે ભગવાનને સત્પુરુષને આપણે શું સાબિત કરી શકવાના, સાબિત કરી શકવાના. આ મુકુંદાજીએ પ્રથમ ક્ષણમાં શું કર્યું? વિશ્વાસ જ કરી દીધો ને, સાબિત કરવા ગયા કે રામાયણ સ્વયં પંચવર્તમાન પૂરા છે કે નહીં. રામ મુકુંદાજીએ પ્રથમ ક્ષણે કર્યું એવું, એમને હૃદયમાં દ્રઢ થઈ ગયો કે નિશ્ચય આ મારું કલ્યાણ, નિશ્ચય ભગવાન મને મળી ગયા છે. તો એમને સાબિત કરવાનું નક્કી કર્યું કે હું બે બધી જગ્યાએ. મુકુંદાજી શું કર્યું કે બબે ત્રણ ત્રણ મહિના રહ્યા, જોયું પછી પ્રશ્ન સમાધાન ન થયું તો પછી બીજી જગ્યાએ ગયા. પરંતુ અહીં મુકુંદાજીએ રામાનંદ સ્વામી પાસે શું કર્યું? પ્રથમ ક્ષણે કથા સાંભળીને નક્કી કરી દીધું, નિશ્ચય મારા માટે તો આ જ તત્વ પરિપૂર્ણ છે, રામાનંદ સ્વામી પતી ગયું. પણ પછી મુકુંદાજીએ રામાનંદ સ્વામીને સાબિત કરવા માટે કોઈ પણ પ્રકારની વિચારધારા અપનાવી નથી. અને જે વિચારધારા અપનાવે છે ને સાબિત કરવામાં ભગવાનને સત્પુરુષમાં, એ પતન થાય 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 ને થાય. બે જગ્યાએ વિશ્વાસ રાખો તો આખી દુનિયા જીતી જશો. એક ભગવાનનું તત્વ પરબ્રહ્મ શ્રી સ્વામિનારાયણ, અને બીજું આપણને જે સદગુરુની પ્રાપ્તિ થઈ છે, આપણને જે સત્સંગની પ્રાપ્તિ થઈ છે, ભક્તની પ્રાપ્તિ થઈ છે, એનામાં પરિપૂર્ણ વિશ્વાસ, વિશ્વાસ. અને એ પણ વિશ્વાસ સત્પુરુષ એમ આપણને શીખવે કે આમનો વિશ્વાસ કરો એટલાનો જ વિશ્વાસ હો,
એ પણ મુમુક્ષુએ ધ્યાનમાં રાખવું જોઈએ. આપમેળે વિશ્વાસ નહીં, પણ સત્પુરુષ કે એટલી બાઉન્ડ્રી છે, આટલી બાઉન્ડ્રી રહેશો તમે સુખ્યા થશો. તો જો એટલી બાઉન્ડ્રીમાં આપણે રહીએ તો સુખ્યા થઈએ, અને જો બાઉન્ડ્રીની બહાર જઈએ તો દુખ્યા થઈએ, દુખ્યા થઈએ. એટલે જે વસ્તુ આપણે સાબિત ના કરી શકીએ ને, એને ક્યારે સાબિત કરવાનો પ્રયત્ન ન કરો. કુમારિલ ભટ્ટ બહુ મોટા થઈ ગયા વિદ્વાન, એ પર્વત પર ચડ્યા. ક્યાં ચડ્યા? પર્વત પર ચડ્યા. અને પડતી વખતે એને કીધું, શું કીધું? કે વેદ સાચા હોય તો મારી રક્ષા કરજો. વેદને સાબિત કરવા ગયા કુમારિલ ભટ્ટે, શું કર્યું? કે વેદ સાચા હોય ને તો મારી રક્ષા કરજો. અને ચડ્યા ને પડ્યા ને એક આંખ ફૂટી ગઈ. ત્યારે એને એમ થયું, આમ કેમ થયું? ત્યારે વેદને વાચા ફૂટી. તે કીધું, તે તને શંકા કેમ થઈ? શું પૂછ્યું? તને શું કીધું? તને શંકા કેમ થઈ કે વેદ સાચા હોય તો? એ તો ભાઈ સાચા જ છે, વેદ તો સાચા જ છે, પણ તે શંકા કરીને એના કારણે આંખ ફૂટી. આમ જીવનમાં મુમુક્ષુને આવું થાય છે, એનું પતન થાય છે ને એની શંકામાં જ પતન થાય છે. એને વેદમાં શંકા કરી તો પતન થયું. હવે તો આ ભગવાનમાં અને સત્પુરુષમાં શંકા કરતો જીવ ક્યાં જાય? એટલે જ કહું છું, મુમુક્ષુને જે જે થપાટો જીવનમાં વાગે છે ને, આ આધ્યાત્મિકતા માર્ગના વાત છે કે જે ભગવાનને માર્ગે ચાલ્યો છે ને એને સુખ નથી આવતી એની વાત છે, સંસારીના જીવની વાત નથી. જેને જેને ભગવાનની મૂર્તિનું સુખ નથી આવતું, જેને જેને સત્પુરુષની કૃપાનું સુખ નથી આવતું, જેને સત્પુરુષના રાજીપાનું સુખ નથી આવતું, એને ક્યાંક ને ક્યાંક શંકાનો સડો પડેલો છે. એના કારણે એને આધ્યાત્મિકતાના માર્ગનું ધોવાણ થાય છે. માટે વિશ્વાસથી કેટલા બધા મુક્તો તરી ગયા. મીરાબાઈ ઝેર પી ગયા તો કઈ થયું એમને? કઈ ના થયું. રોમના એક સંત હતા, એગિપિનસ કરીને સંત થઈ ગયા. કોણ? એગિપિનસ કરીને એક બહુ મોટા સંત થઈ ગયા. એ સંત ભગવાનમાં એવો વિશ્વાસ રાખતા કે સર્વ કરતા હર્તા ભગવાન છે, આવું માનતા રોમના સંત, કે જે કાંઈ દુનિયામાં થાય છે એ બધું જ, સર્જન હોય વિસર્જન હોય, એ બધું જ કરનાર કોણ છે? ભગવાન છે, એમ માનતા. હવે આ સંત સર્વ કરતા હર્તા ભગવાનને માનતા, પણ તો ઘણા બધા દ્વેષી રાજાઓ હતા. તે એક દિવસ નક્કી કર્યું કે આ સંતને છે ને, આ બહુ એમ કે છે ભગવાન કરતા હર્તા માને છે ને, એકવાર કસોટી કરીએ આપણે. શું નક્કી કર્યું? ના હોય હવે ઘણા તો ના હોય કે જે સાચા હોય એને જ હરણ ઉપર ચડાવતા હોય, એટલે દ્વેષી રાજે નક્કી કર્યું કે આને આપણે એક દિવસ લઈ પાડીએ બરાબર. એમાં એક દિવસે સંત એગિપિનસ જમવા બેઠા હતા. શું કરવા બેઠા હતા? હજી જમવા બેઠા હતા, અને જ્યાં મોઢામાં કોળીઓ નાખવા જાય ત્યાં તો રાજા આવ્યા. અને રાજાએ કીધું, એ મહાત્મા જમતા નહીં તમે, તો ચાલુ પંક્તિએ જમતા એમને ઉઠાડ્યા. હતો રાજા હતા, રાજાની આજ્ઞા માની પડે, ન માને તો બહુ મોટું અનર્થ સર્જાય. એટલે સંત ભગવાનને કરતા હર્તા માનનારા હતા, એટલે સંત રાજાની આજ્ઞા માની અને જ્યાં મોઢિયા કોળીઓ લેવા જતા હતા છોડી દીધું અને મેલી દીધું. ત્યારે પૂછ્યું જયશ્રી રાજે, અમે તને જમતા ઉઠાડી મેલ્યો તો તને કઈ થયું નહીં? શું કીધું? કઈ થયું નહીં તમને કઈ? ત્યારે સંત કે, સાંભળો રાજાઓ, હું તમને કહું,
આજે કઈ આપત્તિ આવી ને, હું એમ માનું છું ભગવાન મારી કસોટી કરે છે. કેટલો સરસ જવાબ આપી દીધો, ભગવાન મારી કસોટી કરે છે, મને વિશ્વાસ છે કે સત્ય નિષ્ઠાનું કદી અહિત થતું નથી. એટલે જીવનમાં આપણે યાદ રાખીએ કે વિશ્વાસ વિના કઈ થતું નથી. અને આખો સમાજ શેના ઉપર રચાયેલો છે? વિશ્વાસ ઉપર રચાયેલો છે. સોસાયટી ઇઝ બિલ્ટ અપન ટ્રસ્ટ. આખો સમાજ કોના પર વિટેલ? વિશ્વાસ ઉપર. અને જ્યાં જ્યાં થાય છે બધા અધર્મ, ત્યાં બધા વિશ્વાસના અભાવના કારણે, અધર્મના કારણે, અધર્મના કારણે. પરંતુ હવે તો કળિયુગમાં બહુ ધ્યાન રાખવા જેવું છે, વિશ્વાસ કે બધા ઉપર મેળવા જેવો નથી. અત્યારે કળિયુગમાં કોઈ જગ્યાએ વિશ્વાસ કરવા જેવો બહુ નથી, પરંતુ ક્યાં રાખવા જેવો છે? એક ભગવાન ઉપર અને એક સત્પુરુષ ઉપર અને ભક્ત ઉપર. એટલે વિશ્વાસ રાખીશું તો બધું જ આપણે નાવડું. આપણને સત્સંગમાં કઈ મોટાઈ લેવાની ઈચ્છા થઈ છે? થાય છે ને, કે મારે આમ કામ કરવું છે, માટલું સર્જન કરવું છે, મારે આવી રીતે કરવું છે, મને આ પદ આપે તો હું આવી રીતે કરો, મને આ પદ આપે તો આવી રીતે કરો, હું આ પદ આપે મને આવી રીતે કરો. આ બધું ક્યારે થાય છે? વિશ્વાસના અભાવના કારણે હું આમ કરી લઉં. પરંતુ ભગવાનનું આપેલું અને મોટા પુરુષનું આપેલું હોય, એમની ઈચ્છાથી જે કોઈ કાર્ય કરીએ તે બમણું હોય. કેવું હોય? લાખ ગણું બમણું હોય. પરંતુ નિજ આકાંક્ષા પૂર્ણ કરવા માટે જે કાંઈ કરીએ છીએ ને, એ બધું કેવું થાય? છેવટે અંતે અવળું થાય. બધું કેવું થાય? અવળું થાય. એ ત્યારે અક્ષરધામમાં જઈએ ને આપણે, ત્યારે સુખ હૃદયમાં ના આવે, વાલમતો ના સુખ આવે, ના સુખ આવે. માટે સત્પુરુષની આજ્ઞા અને ભગવાનની આજ્ઞા એ વિશ્વાસ રાખી પાળવી, એમાં જ આપણું કલ્યાણ સમાયેલું છે. આ મુકુંદાસજીને તરત જ વિશ્વાસ રામન સ્વામીમાં થઈ ગયો કે મારા માટે તો આ જ ભગવાન હવે છે, મારા માટે તો આ જ ભગવાન છે, બીજું કોઈ નથી, કોઈ નથી. આવી રીતે મુકુંદાસને રામન સ્વામી કહ્યું કે અમે તમારી ઉપર વિશ્વાસ નથી કરતા, તમે સોના રૂપામાં લપટાયેલા રહો છો, તમારે તો રોજ નિત્ય ઘી તેલ દહીં દૂધના તો રેલમ છેલ ચાલતી હોય, એટલે તમે અમારી પાસે નહીં રહી શકો. અને તમે આટલું બધું રજવાડું છોડીને અને અમારી પાસે રહો, એ વાત કઈ માન્યમ નથી આવતી અમને. ત્યારે મુકુંદાજી કે ગુરુદેવ આપને જે કહેવું એ કહી શકો છો, પણ મને વિશ્વાસ છે ગુરુદેવ આપ મારી પર રાજી થશો ને થશો. મુકુંદાસ જામ કે છે ને, તે રામન સામે ફરીવાર એક વાત કહે છે, એ વાત આપણે કાલે દોહરાવીશું. એ કથાને પૂર્ણ કરીએ છીએ. બોલો ઘનશ્યામ મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેશ્વરમ ભક્તિધર્માત્માજમ વાસુદેહમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ શ્રીસ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. ઘનશ્યામ મહારાજની જય.